તો ઘરમાંથી ઉદાસ થઈ ગયા હતા, હવે રૂપિયા ક્યાં નાખવા, કહેવો આવી સેવા કરી એણે. ત્યાં થઈ આવ્યો એક બીજો બનાવ, તે તો સર્વે સાંભળ ધારી ભાવ. જૂને દુર્ગે જે હતા કાશીરામ, કરતા તે કોઠારી કેરું કામ. ભૂમાનંદ સ્વામી કે વાઘજીભાઈ, હવે એક બીજી બીના બની છે કે નવી કંઈક વાત બની હશે. જૂનાગઢમાં કાશીરામ હતા, કોઠારી હતા. વા થોડા વર્ષો એણે કામ કર્યું પણ આયુષ ખૂટી પડી, ધામમાં જવાનું થયું એને. હવે ધોલેરાન મંદિરનું કામ કરતા હતા લક્ષ્મીદાસ. ત્યાંના કોઠારી અને જૂનાગઢમાં જરૂર પડી તો જૂનાગઢના પણ કોઠારી થયા. હો, બે જગ્યાએ ધ્યાન રાખવાનું, થોડાક દી ત્યાં રહી આવે, થોડાક દી અહીંયા રહે. બે મંદિરના કોઠારી ભાઈ, જબરું કામ કહેવાય. બે સંસ્થાઓ એક ગામમાં હોય તો ઠીક, ક્યાં જૂનાગઢ અને ક્યાં ધોલેરા, તોય સંભાળતા હતા. હો, હે સેવા કરી આખી જિંદગી સુધી. આચાર્યભાઈ કીધું કે જુઓ, હરિભજન કરવા માટે આ દેહ છે, બીજું હવે કાંઈ કરવું નથી. કરીશ કે લ્યો, આવું જાવું મારે ખર્ચે જઈશ કે હું, કેમ જાને એના પૈસા બધા લઈ આવે તા મંદિરમાં. કે એવા લક્ષ્મીદાસને પણ વિહારીલાલજી મહારાજે ગ્રંથ કરવા સમયે એને બોલાવ્યા છે. છે પાંચમા મંત્રી સુભક્ત જીવો, જે વૈશ્ય શ્રીમાળી વિશે સુદીવો. ગઢાડીમાં જન્મ ધરી રહેલો, જેના પિતા સજ્જન શેઠ ઘેલો. પાંચમા હરિભગત એને ઘણા આઠ નવને બોલાવ્યા છે. વૈશ્ય શ્રીમાળી હતા, એનો જન્મ ગઢાડીમાં થયેલો, એના પિતા સજ્જન શેઠ ઘેલો. એણે પણ સંસારમાંથી વૈરાગ્ય થયો અને સંતોમાં જઈ સંતોની સાથે સાધુ ન બન્યા પણ સાંખ્ય યોગી થયા. એટલે શું કહેશો તમને, સાંખ્ય યોગી હરિભગત થઈને સંતોની જોડે રહ્યા. આજે પણ એવી સિસ્ટમ છે, તમે હાલો કે હવે આપણે ઘરમાં નથી રહેવું તો તમે ભુજ મંદિરમાં જઈ શકો અને ભુજ મંદિરને ચોપડે તમારું નામ ચડી જાય. તમને સાધુ કદાચ ન થવું હોય, અરે 55 વર્ષનાથી આવો ને તોય રહેવા મળે. મંદિરમાં નામ ચડી જાય, હાજા મદા થાય તો મંદિર ખર્ચો કરે એનો, ધામમાં જાય તો એ સાધુ જાય એનો અગ્નિશંક. એક હરિભગત હતા ભૂકંપ પહેલાં જૂના મંદિરમાં, બ્રહ્મચારીની સેવા કરતા હતા. હો, એ મૃત્યુ પામે ને તો એના કોઈક સંબંધી હોય તો જાણ કરે એટલે આવે, પણ એની ટોટલ જવાબદારી ભુજ મંદિર લઈ લે. મયારામ ભાઈ કરીને હતા અંજારમાં, એની જમીને હતી હતા પણ ભુજ મંદિર અંજાર મંદિરમાં એ સમર્પિત થઈ ગયા હતા. અંજાર મંદિરમાં સમર્પિત એટલે આખી જિંદગીની જવાબદારી, તમને કાંઈ ટેન્શન નહીં, મંદિર કરે બધું, હાજા થાય માંદા થાય. અરે મયારામભાઈ ધામમાં ગયા, કઈ બદલી આપણી હતી કે હમણાંવારી બદલી હતી, હમણાંવારી બદલી હતી ના ગઈ ફેર લગભગ, તો કથા પણ મંદિરે કરી એની. લ્યો, ધામમાં ગયા એની કથા મંદિરે, મંદિરને ખર્ચે એની કથા કરવામાં આવી. કોઈકની સેવા કરવી હોય તો ભલે ગૌશાળામાં રહેતા અને ગાયોની સેવા કરતા, ટોટલ ભલે સાધુ ન થાય પણ એની જવાબદારી મંદિર લઈ લે. હો, તો એવા આ હરિભગત સાંખી યોગી થયા એટલે સાંખે વિચાર કરીને કે હવે આપણે ભક્તિ કરવી છે અને મંદિરમાં સેવા કરવી છે. શરીર જેટલું કામ કરે એટલું મંદિરમાં સેવા કરવાની. એની બધી વાર્તા ભૂમાનંદ સ્વામી કહી, પણ એક હવે બીજી વાત કહું છું. બીજી વાત, ભાઈ ભલ્લા શ્રી રઘુવીર કેરા, ગોપાળજી નામ ગુણી ઘણેરા. રઘુવીરજી મહારાજ એટલે ઈચ્છારામભાઈના દીકરા, શ્રીજી મહારાજના સગા ભાઈ મોટા રામ પ્રતાપ અને નાના ઈચ્છારામભાઈ, ઈચ્છારામના દીકરા, રઘુવીરજીના દીકરા. એના 5 દીકરા હતા ઈચ્છારામભાઈના.
तो एमा एक भाई के ना रघुवीर जी ना भाई इनु नाम छे गोपाल जी। गोपाल जी ने श्रीजी महाराज के तमे एम करो तमे छपैया जईने रहो। जो आखो परिवार यहाँ आयो तो गुजरात में समझा ने कि तमे त्यां रहो केटलाक धर्मवंशीओ त्यां छे एनो घरास के वगैरे संभाळो अने ई संबंधीने तमे सुखी करो के एम। तो त्यां जाओ सरवार देशमां गाम गरा संभाळजो। अहीं मजा आवी त्यां मजा नथी हो हा छतां महाराज कीधुं एटले गोपाळजी के बस प्रभु तमारी आज्ञा छे एटले अमे जाशुं के जेम थाय तेम अने आपणी इच्छा प्रमाणे अमे सेवा करशुं। तो गोपाळजी त्यां जईने रह्या सरवार देशमां एटले छपैया અને શ્રીહરિની આજ્ઞા પ્રમાણે એ જમીન કેટલીક હતી અયોધ્યા પ્રસાદજી મહારાજે કેટલાક ધર્મવંશીઓ હતા ને એની પાસે કંઈ હતું નહીં તો એક આખું ગામ વસાવ્યું ઘનશ્યામપુર કરીને આજે પણ ઘનશ્યામપુર ગામ છે ગૌઘાટે અને પરિવારજનો પાસે કાંઈ નહોતું તો એ જમીનો કેટલીક વેચાતી લઈ અને ધર્મવંશીઓને જમીન આપી છે હજી પણ એના વંશજો એ જમીન ખેડે છે। એમ કરતાં કરતાં ગોપાળજી ત્યાં જઈને રહ્યા। સંમત 1916ની સાલમાં પરિવાર વધતો જાય ને એટલે કામ ઘણું બધું વધ્યું। ત્યાંથી મહારાજને કાગળ લખ્યો ગોપાળજી કે પ્રભુ હવે આ બધું થતું નથી કે હું એકલો ભારે પડે છે બધું સંભાળું ઈ। તો રઘુવીરજી મહારાજે એક જીવો ભગત હતા ભગતને કે તમે ત્યાં જઈને રહ્યો છુપૈયામાં ઘનશ્યામે બહુ લીડા કરી છે ત્યાં રહેજો અને ગોપાળજીની સાથે એને મદદ કરજો ગલ્યો અને ધર્મવંશી જે લોકો છે એને જરૂર પડે એવું કામ કરજો કે તો એ ત્યાં કને ગયા જીવો ભગત કરીને। તો વિહારીલાલજી મહારાજ ગ્રંથ રચવા સમયે આ બધાને બોલાવ્યા એ બધાની કથા કરી બધાને ભેગા કર્યા આવ્યા બધા બેઠા। વિહારીલાલજી મહારાજ કે સાંભળો તમને શુકુરા બોલાવ્યા છે હરિભક્તો આવીને માંગણી કરી છે કે નવીન ગ્રંથની રચના થાય। સંતો બધાએ કીધું કે કરો તમે શું કહો છો ગ્રસ્ત ભક્તજનો બધા। હરિભક્તો બહુ રાજી થયા મહારાજ સરસ મજાનો ગ્રંથ થતો હોય સંપ્રદાયની એ અવનવી વાતો એની અંદર લખાય અરે સરસ મજાની કૃપા કરો અને તમે ગ્રંથ આદરો। હરિભક્તો કે તમે ગ્રંથની શરૂઆત કરશો એટલે સંપ્રદાયમાં જે વડીલો છે મોટી ઉંમરવાળા એને કેટલીક વાતો મગજમાં યાદ છે લખાણી ગયા નથી તો એવી વાતો લખી લખીને તમારી પાસે લઈ આવશે અને ગ્રંથમાં લખો એમ કહેશે માટે તમે ગ્રંથ કરો આ શુભ કામ છે। શુભ કામમાં કોણ ના પાડે કે કયો સવડું છે સવડામાં અવડું કોઈ ના કહે કે અને આવા ગ્રંથ લખવામાં કદાચ ખર્ચો થાય ને તો ખર્ચો એ લેખે લાગ્યો કહેવાય સારો ખર્ચો કહેવાય। માણસ ખર્ચો કરે કોક અયોગ્ય જગ્યાએ ખર્ચો કરે અયોગ્ય જગ્યાએ ખર્ચો કર્યા પછી તમને દોષ લાગે પાપ લાગે અને અમુક જગ્યાએ સારી જગ્યાએ ખર્ચો કરે। ખર્ચા કરવામાં પણ વિવેક હોવો જોઈએ ભાઈ। સરસ મજાના ગ્રંથ બનાવવામાં ખર્ચો થાય સવડો ખર્ચો કહેવાય। સરસ મજાના તીર્થ હોય નદી હોય તળાવ હોય પ્રસાદીના એના સરસ મજાના ઘાટ બનાવવા પગથિયે બનાવવા તરીએ સુધી માણસો નાહી શકે એવી જગ્યાએ ખર્ચો કરવો એ ખર્ચો લેખે લાગ્યો કહેવાય કે એમાં પૈસા વપરાય કે। વિહારીલાલજી મહારાજ કે તો બહુ સારી વાત છે કે લ્યો પણ જો હું ગ્રંથ લખવા બેસીશ એટલે હું નવરો ઓછો થઈશ કે હો। વિહારીલાલજી મહારાજ કે મન લગાવીને કામ કરવું પડે એટલે મને કેટલુંક મંદિરનું કામ સંભાળવાનું હોય ને તો એ તમે સંભાળો કે હરિભગતને કે હો। હરિભગત કે કાંઈ વાંધો નહીં જેટલી જરૂર પડશે એવી તમને મંદિરમાં મદદ કરશું પણ તમે સરસ મજાનો ગ્રંથ રચો કે હો।
सुनी राजी बिहारी जी थया रचियो ग्रंथ दिले धरी दया शुभ वर्णन ग्रंथ मा धरियूं सौ पेलू वड़ताल नू करियूं। एटले बिहारी लाल जी महाराज बहु राजी थया गयो बहु सरस प्रतिसाद सारो छे बहु मजानी वात छे हो। प्रतिसाद एटले तमे कोई पण काम करो अने ए घणा माणसे के सरस करी हो बहु धज करी हो के सारू करी हो एने प्रतिसाद कहेवाय। आपणे काई करी हो अने माणसो सारू बोले एने सारो प्रतिसाद कहेवाय। अने तमे काई करी हो अने माणसो निंदा करे के आ नकमू करी ने आडू करी ने खोटू करी ने खराब करी बधा माणसो खोटू बोले तो एने प्रतिसाद सारो न कहेवाय। बधाने सारू लागे। रघुवीरजी महाराज विहारी लाल जी महाराज के प्रतिसाद सारो हशे तो हवे ग्रंथ नी शुरुआत करिए के हो। सुन जो मन शांत ना सजी कहूं छू ते वड़ी भाई वाघजी वरणी नृप नो समागम वड़ ताले जथयो कहूं त्यम। સાંભળજો બધા કે બધાએ તમારી ઈચ્છા જ છે તો એક સરસ મજાનો વિશાળ ગ્રંથ લખું છું હો। જો પહેલાં તો વાઘજીભાઈ અને અચિંત્યાનંદ વાઘજીભાઈને ભૂમાનંદ સ્વામીનો સંવાદ છે, પછી અચિંત્યાનંદ વર્ણી અને અભેસીનો સંવાદ આવશે હવે હો। અત્યારે તો વાઘજીભાઈને ભૂમાનંદ સ્વામી વડતાલમાં જ એનો સમાગમ થયેલો હશે તો વિહારી લાલજી કહે છે કે વડતાલની વાત પહેલાં આપણે કરીએ। વડતાલના તીરથ, વડતાલનો મહિમા, વડતાલનું મંદિર, ત્યાંના ઠાકોરજી એ વિસ્તારથી બધી વાતો આવશે, પણ બધી જ વાતો ભગવાન સંબંધીની હશે। જે વાતો સાંભળવાથી આપણા કાનના પાપ ન સાંભળવા જેવું સાંભળ્યું હોય ને આ જિંદગીમાં કે પહેલાંની કોઈ પણ જિંદગીમાં તો એ કાનના પાપ બળી જાય, અને કર્ણ દ્વારા કથા હૃદયમાં આવે તો હૃદયના પાપ, ખોટા વિચાર કર્યા હોય, કોઈકને મારી નાખવાના સંકલ્પ માત્ર હો તો સંકલ્પના પાપ કહેવાય, તો એ પાપ પણ બળે, મોટો ફાયદો છે। કહી શુભયુત્પત્તિ ગ્રંથ કેરી શ્રવણ કર્યાથી સુશાંતિ દે ઘણેરી વર્ણન વર્તાલ કેરું થાશે પરમ પવિત્ર શ્રુગ્રંથ જ્યાં રચાશે। હવે વડતાલનું સરસ મજાનું વર્ણન થશે અને ગ્રંથ પણ વડતાલમાં જ રચાણો છે, એ બધી કથા આવશે, પણ એ કથા આવતીકાલે। અત્યારે પ્રભુના મંગળમય નામ ઘોષની સાથે કથાને વિરામ। ઇતિ શ્રી વિહારી લાલજી આચાર્ય વિરચિતે શ્રીહરિલીલામૃતે પ્રથમ કળશે ભૂમાનંદ મુનિન્દ્ર વાઘજીભાઈ સંવાદે ગ્રંથોત્પત્તિ કથન નામ ચતુર્થો અધ્યાય સહજાનંદ સ્વામી મહારાજની જય। અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુઝવાલા વજ્રયંકુશ કેતુને પદમાં જમણે પગે નવવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધ ચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે
स्वामी नारायणम श्री नीलकंठम भजे। सहजानंद स्वामी महाराज नी जय।